सुप्रभात मित्रों, धोरण 10 विषय गुजराती प्रकरण नंबर 16 गतिभंग शीर्षक माज एनो समग्र सारांश समायलो छे। लेखक छे मोहनलाल पटेल, साहित्य प्रकार छे लघु कथा। लघु एटले नानकड़ी, पण चोटदार, कशुक कही जाए, कशुक आपने सवाल करी जाए, रहस्य कहीं उघाड़ी जाए अथवा तो रहस्य समझावी जाए एवी एक कथा, लघु कथा। आ लघु कथा में डूंगर अने तेनी पत्नी राजपुर स्टेशने गाड़ी पकड़वा जई रहा छे। जो कथा कंईक एवी छे, कथा वस्तु लघु कथा नो कथा वस्तु कंईक एवुं छे के डूंगर अने एनी पत्नी ए स्टेशन पर, जेनुं स्टेशन नुं नाम छे राजपुर, त्यां गाड़ी पकड़वा जई रहा छे। परंतु डूंगरनी पत्नी ने चालवानी गति थोड़ी मंद पड़ी गई छे, ए थोड़ा धीमे चाले छे। અને ધીમે ચાલે છે એના પરિણામ સ્વરૂપ આ ડુંગર એની પત્ની પર થોડો ગુસ્સો કરે છે, અકળાય છે, કેમ કે ગાડી છૂટી જશે એ બી એને ચિંતા છે। અને તેની પત્નીની જે ગતિ મંદ પડી જવાનું કારણ, તેને માર્ગમાં પોતાની મૃત બાળકીના પગલાની છાપ દેખાય છે। હવે આની ગતિ મંદ કેમ પડી ગઈ છે, તો એની જે મૃત બાળકી છે એના પગલા દેખાય છે રસ્તામાં, પરિણામ સ્વરૂપે એ ધીમી પડી ગઈ છે એની પત્ની। આ છાપ જોઈ તેના હૈયામાં મૃત જે બાળકી છે એની યાદ તાજી થાય છે, સડબડી ઉઠે છે। પણ લાકડીના ટેકે ઉભેલા પતિને જોઈને રખીને ગાડી ન ચૂકી જવાય તે સ્મૃતિને ખંખેરી તેની સાથે પગ ઉપાડે છે। છેલ્લે તો પણ એ એના પતિ છે એ લાકડીના ટેકે સહારે ઊભા છે, અને ગાડી ન ચૂકી જવાય એ સ્થિતિને જોઈ અને આ એ યાદ છે, એની સ્મૃતિઓ છે, એને ખંખેરે છે અને એની સાથે જ પગ ઉપાડવા તૈયાર થાય છે। મોહનલાલ પટેલે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો પણ ગતિભંગ થતો દર્શાવ્યો છે। માનું મૃત બાળક પરત્વેનું માતૃત્વ જ એની ગતિને મંદ પાડે છે, એક માતાનો અનેરો પ્રેમ એના પુત્ર એના સંતાન પર હોય છે, એ આ કથા લઘુ કથામાં પણ નિષ્પન્ન થયો છે। હવે એ લઘુ કથા ને વિસ્તૃત રીતે જાણીએ, સમજીએ। રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે, સીધે રસ્તે જઈ રહ્યા છે। પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગર પાછળ જોયું, એને એમ થયું કે હજુ પત્ની કેમ સાથે નથી, એટલે એને એ પાછળ જોવાનો પ્રયત્ન કરે છે। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી અને ત્યાં ડુંગર પૂછે, શું ખોળે છે, એટલે કે શું શોધી રહી છે તું? એ આમ તામ એની પત્ની છે એ જોયે છે, કાંઈ નહીં એણે જવાબ આપ્યો એના પતિને, અને ઝડપથી પગ ઉપાડવાના પ્રયત્ન કર્યા। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો, ફરી પાછી એની ઝડપ થોડી ધીમી થઈ ગઈ। આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે, ડુંગર ગુસ્સે થાય છે એના પત્ની પર કે તું આમ કેમ લથડિયા ખાય છે, ગાંડાની માફક દિવસ આથમો આવ્યો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે કાં તો। પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી પડી। પાછો ફરીથી ડુંગર પાસે આવ્યો, તે આજ ધાર્યું છે શું, ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના નહીં ઘાટના એવી દશા થશે,
રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ બોલી નહીં. એ ભાવાર એક માયાળુ બનીને, માયાળુ એટલે માં છે ને એના સંતાનની, એ મૃત પત્ની દીકરી છે એની યાદ આવે છે, એના પગલા એને દેખાય છે, પરિણામ સ્વરૂપે અહીંયા કને એ બેસી ગઈ છે. એકદમ ભાવાર્થ બનીને, ભાવ વિભોર બનીને એ નજરની પીછે અને ધૂળ ઉપર પશવારી રહી છે. એની પોતાની નજર એ ધૂળ ઉપર ઢાળી છે. જોયું? પત્નીએ કહ્યું, કોને? ડુંગર. શું, મને તો કઈ દેખાતો નથી. પતિ આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ગાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી, એકદમ સુંદર ઘાટવાળી એ પગલાની છાપ એ બતાવતી હતી. આપણી બબલીની જ પગલી જાણે. એણે ડુંગરને કહ્યું કે આ આપણી દીકરી, જે એને ગુલામનું નામ હતું બબલી, એ બબલીની જ જાણે આ પગલી છે. હું તો ક્યાંય નહીં આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું, આંગળીના બોર એવી જ છાપ, આંગળીના એકદમ એવા જ ઘાટ ને એવી એકદમ જણે એના જ પગલાની છાપ છે એવું જ. ગાંધી, એવા પગલા તો ઘણા હોય. લે ચાલ, થોડું મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાથ હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. એણે સહાનુભૂતિ દર્શાવતા એણે કહ્યું, હમદર્દી જગાવતા એણે કહ્યું કે પગલી, એવી તો ઘણી આ પગલીઓ હશે, એના પગલા હશે, ચાર મોડું થશે, એવું કહી એણે પોતાની લાગણી દર્શાવી. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. આ એ જ પગલી. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. એના જે પ્રતિબિંબ હતા, એના જે પગલા હતા, એનામાં જ હજી એની નજર ઢળેલી હતી. એણે યાદ તાજી કરતા કે જ્યારે ખેતરે જતા ત્યારે આ દોડતી પગલી, બબલીની જે પગલીઓ પડેલી છે, એ જ પગલીઓ મારા હૈયામાં અત્યારે જડાઈ ચૂકી છે. ડુંગરે એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. હવે એણે ડુંગરે એના પત્નીને મુખ સામે જોઈ રહ્યો અને પોતાના નજરને, પોતાની નજર પણ ગગનના કોઈ માર્ગ સામે એ વાળી લીધી. બંને જણા સ્થિર થઈ ગયા ક્ષણિક માટે. લાકડીના ટેકે ગગન તરફ મુખ કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની શાબદ બની ગઈ. એણે પણ હવે સ્થિરતા, પરિસ્થિતિને સ્થિર બનાવતા, પોતાના વ્યવહારમાં એ સ્થિર બની ડુંગરની પત્ની, અને ડુંગરની સ્થિતિને જોઈ, કારણ કે એ લાકડીના સહારે ટેકે એ ઊભો છે અને ગગન તરફ એ જોઈ રહ્યો છે, એ લાચારી જાણે પોતાનો વર્ણતો હોય કુદરત સામે એવી હાલાતો જોતા એની પત્નીને, પત્ની સાવધાના બની ગઈ અને એકદમ સાવધાની અને હોશિયાર બનતા એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઝટ ઉપાડો, ગાડી ચૂકી જઈશું. અને બંને જણ વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. જે ગતિએ ચાલતા હતા એની બમણી ગતિ કરતા એણે ઝડપથી ચાલવા માંડ્યું જેથી ગાડી ન ચૂકી જાવ. આમ અહીં આ લઘુ કથા પૂર્ણ થાય છે. પરંતુ આ લઘુ કથામાં જે ગતિનો ભંગ છે એ એક માતૃ વાત્સલ્યનો પણ એક અંશ આમાં લેખકે ઊભો કર્યો છે. એક માં હોય છે જે પોતાના સંતાનોને ગમે તે રીતે, ગમે તે જગ્યાએ, કેવી કેવી રીતે એને ઉપસાવે છે, એને યાદ કરી લે છે, એ તસવીર એ આ નાનકડા એવા લઘુકથામાં જોવા મળી. અને એના થકી જે ગતિમાં જે ભંગ પડ્યો છે એ આ લઘુકથાનું શીર્ષક બન્યું છે. આમ સાચા અર્થમાં એ બબલીની જે પગલી છે એ ગતિભંગ માટે સૂચક બની છે. મિત્રો,
આપ સમજ્યા હશો બધી આ લઘુકથાની ઘટનાને, અને હવે નીચે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ વહેલી તકે મારા સુધી પહોંચાડશો એવી અપેક્ષા. ઘણા મિત્રો હોમવર્ક મોકલતા નથી. મિત્રો યાદ રહે, હવે ક્યાં સુધી આ સ્થિતિ પરિસ્થિતિ સામે આપણે લાચાર રહીશું? હવે આજે ઓનલાઈન જે અભ્યાસ થઈ રહ્યો છે એમાં જ આપણા પૂરા પ્રયત્નો લગાડીએ. શું ખબર કે કદાચ આપણે પ્રત્યક્ષ થઈએ કે ન પણ થઈએ, કુદરત કરીને જલ્દી આ મહામારીથી આપણે હટીએ અને આપણી વચ્ચે જે પડદો પાડ્યો છે આ મહામારી, એ પડદો ઝડપથી દૂર થાય અને તમને સાચા અર્થમાં એક પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો અવસર મળે એવી કુદરત પાસે પ્રાર્થના કરી. મિત્રો અગર આવું ન બન્યું તો તમે અરે આમાં તો હવે સતર્ક અને સાવધ બનવું જ પડશે. જે લોકો હવે ગંભીર નથી થતા અભ્યાસ પ્રત્યે એ લોકોને ઘણું નુકસાન ભોગવવું પડશે. કદાચ આ વર્ષ પણ એને માટે સાવ ગુમાવવું પડે એવું પણ બને. એના કરતાં સતર્ક બની જઈએ, કેમ કે પરીક્ષા તો બોર્ડ લેશે એ સ્પષ્ટ છે. મિત્રો આપની પરીક્ષા કદાચ જ્યારે હંમેશની તુલનાએ 2 મહિના મોડી હશે કદાચ, પરંતુ પરીક્ષા તો તમારી લેવાશે. અને શાળાકીય જે પરીક્ષાઓ છે એ પણ તમે બહુ જ ઉત્સાહથી આપો, જેથી તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ, મને કેટલું આવડ્યું છે, હું કેટલું યાદ રાખી શક્યો છું, એ બધું જ આપણે જાણવા મળે. માટે અભ્યાસમાં આપણે જરાય ગતિભંગ ન કરીએ. અને જે મિત્રો હોમવર્ક નથી કરતા એમને મોટું નુકસાન, મોટું ગાબડું પડવાનું છે મિત્રો, કેમ કે તમને જે તે સ્થિતિ અગર એક વખત પણ લખવાનો મહાવરો હશે તો તમને યાદ રહેશે કે મેં કંઈક આવું લખ્યું હતું, તો પરીક્ષામાં તમે લખી શકશો. અગર બિલકુલ હોમવર્ક નથી કરતા તો નુકસાન માત્ર ને માત્ર તમને છે મિત્રો, યાદ રાખજો. એટલે જે લોકો હજુ પણ હોમવર્ક નથી મોકલાવતા એ પોતાની પગ પર જ કુવાડી મારવાનું કામ કરે છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ લાગતી નથી. તો સમજી જાઓ, સમયને હાલાતને પ્રમાણે આપણે વ્યવહાર વર્તન કરવા પડતા હોય છે, એ હાલાત પ્રમાણે હવે અભ્યાસ કરવાનો છે. તો આપણે જરા પણ બેદરકારી ન દાખવીએ. અપેક્ષા રાખું છું કે હવે બધું સમજાણું હશે અને ગંભીર બની જે પણ મિત્રો હજુ પણ હોમવર્ક નથી કર્યા એ વહેલી તકે પૂર્ણ કરી વોટ્સઅપના માધ્યમથી અથવા તો આપની નોટ લખાઈ ચૂકી હોય તો જે પરીક્ષાઓ લેવાય છે શાળાકીય અને એકમ કસોટીઓ લેવાય છે એ દરમિયાન એની સાથે નોટ મોકલાવી દેશો તો પણ હું ચેક કરી આપીશ. અને ઘણાએ હજુ પણ દિવાળીનો હોમવર્ક મારા સુધી પહોંચતું નથી કર્યું. 3-4 મિત્રોએ મારા સુધી પહોંચતું કર્યું છે, બાકીના હજુ પણ નથી મોકલાવ્યું, એ મારા ધ્યાનમાં છે. એટલે આપ ચિંતા ના કરો, અમને બધી જ ખબર છે, બધી હાલાત ખબર છે, કોણ વચ્ચેથી અહીં બધી જ ચોરી તમારી પકડાય છે, કેટલા લોકો કામ કરે છે નથી કરતા એ બધી ખબર છે. તમને એમ માનશો કે સાહેબને કશું ખબર નથી પડતી, બધી ખબર પડે છે મિત્રો, પણ આખરે તમે ખુદને જ બરબાદ ન કરો. ગંભીર બનો, સતર્ક બનો, અભ્યાસમાં વળગી પડો જેથી તમારું વર્ષ બચી જાય. બસ એ જ અભ્યર્થના, અને ઝડપથી આ કામ પર વળગી પડો એ અપેક્ષાથી ફરી પાછા મળીશું. થેન્ક યુ.